નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ મારું મંતવ્યમાં હું હિના આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે લોકો પોતાની વાચા એક ઉગ્ર સ્વરૂપે બહાર કાઢી રહ્યા છે અને એ વાચા છે કે તેમના પ્રશ્નો પ્રાથમિક સુવિધાઓથી જે પ્રજાને વંચિત રાખવામાં આવે છે. જો વાત કરીએ રાજાશાહીની, તો રાજાશાહી વખતના જે રોડ છે આજે પણ એ જ રોડની સ્થિતિ દેખાઈ રહી છે. અપૂરતી પાર્કિંગ સમસ્યાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે, અકસ્માતની સંખ્યા પણ વધી છે. શાના કારણે? જે ખખડધજ હાલત થઈ ગઈ છે રસ્તાઓની, તેના કારણે અકસ્માતની બી સમસ્યા એટલી જ વધી છે. ઉનાળાની સિઝન આવી ગઈ છે, ઉનાળાની શરૂઆત છે ત્યારે સમાચાર વહેતા થઈ જાય છે કે આ ગામમાં, ફલાણા ગામમાં પીવાના પાણી નહીં લે સમસ્યા. શા કારણ માટે? જો વાત કરીએ ગુજરાતના જળાશયની, તો ગુજરાતના જળાશયમાં 19% જ પાણી છે. આ બધી સમસ્યાઓ જે પ્રજાને એકંદરે ખૂબ પરેશાન કરતી હોય છે. પ્રાથમિક જરૂરિયાતોની વાત કરીએ તો પ્રાથમિક જરૂરિયાતો એક એવી જરૂરિયાતો છે દરેક પ્રજાને આ સમસ્યા મુખ્ય હોય છે અને જ્યારે નેતાઓ દ્વારા હવે અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોની, સામાન્ય પ્રજાની બી પ્રાથમિક જરૂરિયાતોને સમજવી એટલી જ જરૂરી છે. દર્શક મિત્રો, આવો જાણીએ કે મોરબી જે વાસીઓ છે ત્યાંના શું કહી રહ્યા છે પ્રાથમિક જરૂરિયાતો વિશે. આવો જોઈએ મોરબી વાસીઓનું મંતવ્ય. મોરબીમાં આજે પાણી સમસ્યા, ગટર સમસ્યા અને ભૂગર્ભ ગટરોની જે કામ સમસ્યા ઊભી થઈ છે એ બાબતમાં લોકોના મંતવ્ય જાણતા લોકોએ જણાવ્યું છે કે મોરબીની સમસ્યા વિશે આપનું શું કહેવું છે? મોરબીમાં જે સમસ્યા કાયમી છે તેનું નિરાકરણ કાયમી અધિકારી મોરબી નગરપાલિકાની અંદર મૂકવાની જરૂરત છે. ચીફ ઓફિસર જુઓ તો ચાર્જમાં ચાલે છે, હોય ન હોય રજા ઉપર. હાલમાં મોરબીનું તંત્ર સાવ ખાડે ગયું છે. અને બીજો પ્રશ્ન છે કે આવડા મોટા મોરબી નગરપાલિકા એ ગ્રેડની હોવા છતાં કોઈ મોરબીની અંદર ફૂડ ઇન્સ્પેક્ટર પણ નથી, આપ ગમે ત્યારે જઈ શકો છો. બીજો પ્રશ્ન એ છે કે હાલમાં મોરબી નગરપાલિકામાં કોંગ્રેસ સત્તામાં છે તો એના પ્રમુખ છે જે તે અધિકારી છે એ લોકોએ સ્થળ નિરીક્ષણ કરી જાતે બધું થોડુંક ધ્યાન દેવાની જરૂરત છે. મોરબીના હાલની નગરપાલિકા પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે એવું કહેવાનું થાય છે, ત્યારે આજે આપણે બીજા એક નાગરિકને મળી એમને પૂછીએ કે એમનું શું કહેવાનું થાય છે. મોરબીની નગરપાલિકા દ્વારા સમસ્યા જે છે એ ઉકેલવામાં નથી આવતી, શું કહેવાનું છે આપ? પહેલી વાત તો એ કે મોરબીનો ધારાસભ્ય મોરબી નગરપાલિકાનો કોંગ્રેસના છે, મોરબી નગરપાલિકા કોંગ્રેસની છે. આવાસ યોજનાના મકાન છેલ્લા 5-2 વર્ષથી પૈસા લેવાઈ ગયા છે, મકાન કમ્પ્લીટ થઈ ગયા છે. આવાસ યોજનાના મકાન રાજકારણના હિસાબે પ્રજા પરેશાન થાય છે. બીજા નંબરમાં ભાડે મકાનમાં રહેતા હોય એ માણસોને મહિને મહિને 2-2 મહિને ખાલી કરવા માટે આવે છે, ત્યારે કે આ મોરબી નગરપાલિકા એકદમ નિષ્ફળ ગઈ છે. અને મોરબીની અંદર રોડ રસ્તા એકદમ ખાવ ગંભીર હાલતમાં થઈ ગયા છે. નેહરુ ગેટ, મોરબીનો આન બાનને શાન જમાતો નેહરુ ગેટ એ પણ ખંઠેલ હાલતમાં થઈ ગયું છે. અત્યારે હાલવું હોય તો માણસ હાલતા હાલતા પડી જાય છે એવી સમસ્યા મોરબીની ઘણી બધી થઈ ગઈ છે. બીજી વાત કે મોરબી સિવિલ હોસ્પિટલની અંદર કરોડોની ગ્રાન્ટો આવે છે, કરોડોની ગ્રાન્ટો ચમ થઈ જાય છે, પણ પહેલાં મોરબીની સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરોની ભરતી કરવી જરૂરી છે. બીજી વાત કે મોરબીના ધારાસભ્યને રસ નથી લાગતો એવું અમને એવું જાણવા મળે છે. મોરબી વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના પાકીમાં પ્રશ્ને હોબાળો મચી રહ્યો છે. એવી જ પરિસ્થિતિ માલધારીઓની છે. માલધારીઓને ઘાંસ આપવાની વાત થઈ છે પણ હજી સુધી ઘાંસ મળ્યું નથી એવું જાણવા મળ્યું છે. પૂછીએ આપણે માલધારી આગેવાનને, ભાઈ પશુઓ માટે જે સરકારી યોજના કરી છે એની અમલવારી થઈ છે કે નહીં? આજે દુષ્કાળગ્રસ્ત જ્યારે વર્ષ જાહેર કરવામાં આવે ત્યારે 10મા મહિનામાં જાહેર કરવામાં આવે છે, પણ આ એપ્રિલ હમણાં પૂરો થશે તેમ છતાં સરકારે 4 રૂપિયા કિલો ઘાસ આપવાની જે વાત કરી છે એ ઘાસની હજી કોઈ વ્યવસ્થા નથી થઈ, હજી કોઈ એનું નોંધણી નથી થઈ. અને આજે માલધારી ઘાસ માટે થઈને દર દર ભટકે છે અને પશુ નિભાવવા કે પશુને બચાવવા અમારી મોટી ગંભીર સમસ્યા છે. અને એના માટે થઈ સરકારે તાકીદે ઘાસચારો, પાણીની વ્યવસ્થા અને કોઈ ઢોરવાડાની વ્યવસ્થા કરે તો જ માલધારી બચી શકે એમ છે ને તો જ પશુધન બચી શકશે એવું મારું માનવું છે. અને બાકી રહી ખેડૂતોની વાત, તો અછતગ્રસ્ત એટલે અછતગ્રસ્ત જ હોય એની અંદર ખેડૂતોને કોઈ પણ પ્રકારનો પાક વીમો કે સહાય ક્યાંય આપવામાં આવતું નથી. આજે જગતનો તાત રોડ ઉપર આવે છે તો એનું કારણ એટલા જ માટે છે કે ખેડૂત આજે
દર દર ભટકી રહ્યો છે, પોતે પોતાની જમીન સાચવી શકે એવી પરિસ્થિતિમાં નથી, અને ખેડૂતોને જો તાત્કાલિક સહાય આપવા અમને તો ખેતી અને પશુપાલન બંને ઉદ્યોગો ભાંગી જશે. મોરબી નગરપાલિકામાં જે સુધારા સભ્યો ચૂંટાઈ છે તે લોકો પ્રજાના કામ કરતા નથી એવી પ્રજાની ફરિયાદ છે, તો આ બાબતે પ્રજામાંથી જે મળે છે વાત એ જાણીએ. રાજુભાઈ, આ જે ચૂંટાઈ છે વારા પરથી એ બાબતે આપણે શું સિસ્ટમની વાત કરવા માગો છો? એમાં તો પરિવર્તન લાવવાની જરૂર છે, ખાસ તો કે ચૂંટાઈ છે એ પણ પ્રજાના કામ કરતા નથી. મત લેવા આવે છે ત્યારે 5 વર્ષ મોરબીને પબ્લિકને 5 વર્ષમાં નેતાઓને એક જ વાર પગે લાગવું પડે છે, પછી આપણે પગે લાગવું પડે કે ભાઈ અમારા કામ કરી દો. ભૂગર્ભના કામ, ભૂગર્ભો ઘણે ઘણી છલકાઈ છે, ઘણી ઠેકાણે ભૂગર્ભના પ્રશ્ન છે, ઘણા આવા નાના મોટા લાઇટ પાણીનો ઘણો પ્રશ્ન છે, તો આ પરિવર્તન આવવાની જરૂરી ખરેખર જરૂરી છે. આ સિસ્ટમની વાત થઈ તો આ સિસ્ટમ શું છે એ બાબતમાં આપણે માધારિયા કહેવાને ગોકળભાઈને પૂછીએ. ભાઈ, આ સિસ્ટમ જે છે એ બાબતે થોડુંક કહેજો. ભારતની અંદર લોકતાંત્રિક દેશ છે, આની અંદર ભાજપ આવે કે કોંગ્રેસ સરકારો બદલાતી રહે છે, પણ સિસ્ટમ નથી બદલાતી. સિસ્ટમ મતલબ કે આજે પ્રજાના જે પ્રશ્નો છે તે ઠેરના ઠેર છે. સિસ્ટમ બદલવી હોય તો આરોગ્ય છે, શિક્ષણ છે, કાયદો વ્યવસ્થા છે, આ બધી સિસ્ટમમાં બદલાવ કોઈ દિવસ આવ્યો જ નથી, અને એ સિસ્ટમ બદલવા માટે થઈ. અને આપણે હવે તો પ્રજા થાકી ગઈ છે આ બંનેથી કે હવે ત્રીજું શું એમ વિચારે છે. આજે સિસ્ટમ જો બદલાશે ને તો જ પ્રજાના પ્રશ્નો હલ થશે. રવાપર એટલે મોરબી શહેરનું પરાસમાન એક વિકસિત ગામ છે, જેની અંદર લોકોને અને ખેડૂતોને સનતુ અને મળી નથી એ બાબતમાં આપણે પૂછીએ, શું કહેવાનું છે આપણે? આપણે રવાપર ગામમાં વાડાની સનત આજે 25 વર્ષ ત્યાં રાજકારણી, જ્યાં ચૂંટણી આવે ત્યાં વાયદા આપે છે અને ચૂંટણી જાય પછી ધ્યાન દેતા નથી. રાવરાહક અને સરપંચ જ્યાં ચૂંટાણા ત્યાં વાયદો આપ્યો હતો એને બી કામ કર્યું નથી, અને સરપંચ પૈસા ખાય એ બાંધકામની મંજૂરી આપી અને પુષ્કળ પૈસા ખાય એ. પણ હવે એ બાબતમાં તો સરકાર શું કરે એ વિચારવું રહ્યું. હજી આપણે એક પ્રશ્ન લઈ અને આપણે જાગૃત નાગરિકને પૂછીએ કે એમાં એમનું શું કહેવાનું છે. ભાઈ, અત્યારે ટ્રાફિક સમસ્યા જે ઉદ્ભવી છે એના માટે આપ કેને જવાબદાર ગણો છો? ટ્રાફિક સમસ્યા માટે થોડીક જવાબદાર નગરપાલિકા પણ છે, અને ટ્રાફિક પોલીસ તંત્રને કોઈ નગરપાલિકાને જે કાંઈ આડેધડ પાર્કિંગ, આડેધડ લારી ગલા, આપ નગર દરવાજા ચોક જુઓ કે ગમે તે સાઈડ જુઓ, આડેધડ હપ્તા લઈ લારી ગલા, એ માટે થોડુંક એને સૂચનાશીલ આયોજન કરવાની જરૂર છે. મોરબી શહેરમાં પીવાનું પાણી, ઉભરાતી ગટર અને ટ્રાફિક સમસ્યા બાબતે લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા છે, ત્યારે હવે આ સિસ્ટમમાં સુધારો થશે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન મોહસિન શેખ સાથે શ્રીકાંત પટેલ, મંતવ્ય ન્યૂઝ, મોરબી. તો સમસ્યા, રાજકારણ અને ભ્રષ્ટાચારનો આજે આપણો આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઘણા એવા વિસ્તારો છે જ્યાં ગટરની સમસ્યા મુખ્ય છે, પાર્કિંગની સમસ્યા મુખ્ય છે, રોડ રસ્તાની સમસ્યા મુખ્ય છે. હજુ એવી ડેવલપેડ સિટીની જો વાત કરવામાં આવે તો એવી ઘણી સોસાયટી છે જ્યાં આગળ રોડની પણ હજુ RCC રોડની પણ સગવડ નથી કરવામાં આવી. તો આ બધી બાબત જે વિકાસના નામે દેશને આગળ લઈ જવાની છે, પરંતુ હજુ સુધી આવા વિસ્તારો જ નાની નાની એવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, તો વિકાસની વાત ક્યાંથી આવે? જે રીતે શહેરી વિસ્તારની તો ઠીક રહી, પરંતુ ગામ વિસ્તારની વાત કરીએ તો હંમેશાથી ગામ વિસ્તાર જે છે પ્રાથમિક સુવિધાથી વંચિત જ રહેતો આવ્યો છે. તેમને વાપરવાનું પાણી તો ઠીક, પરંતુ પીવાના પાણી માટે પણ હવે વલખા મારવા પડી રહ્યા છે. જે રીતની હવે યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે, ઊંડા તળાવ કરવામાં આવ્યા છે, પરંતુ પાણીની સમસ્યા હજુ પણ છે ને ત્યાં ને ત્યાં જ છે. ગામના કેટલાય છેવાડાના વિસ્તારો એવા છે, ઘણી એવી જગ્યાઓ છે જ્યાં સુધી હાલ પણ ટેન્કર માત્ર અઠવાડિયામાં એક વખત આવે છે અને ગામના લોકોને પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવવામાં આવે છે. તેમાં લાંબી લાઈનો લાગી જાય છે, પરંતુ પ્રજાને ત્યારે બી પાણીની ખોટ પડતી હોય છે. અને જો વાત કરવામાં આવે આ જ ટેન્કર પાણીની, તો એ પણ અઠવાડિયામાં તો શું 2-3 અઠવાડિયા પછી પણ ત્યાંના તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પાણી એક મુખ્ય સ્ત્રોત છે જીવન માટે, અને પાણી માટે જ આપણા રાજ્યના ગામ લોકોને વલખા મારવા પડી રહ્યા છે. વાત રહી પાર્કિંગની, વાત કરીએ તો અપૂરતી પાર્કિંગ સમસ્યાના કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જતી હોય છે. ડિમોલિશનની કાર્યવાહી તો હાથ ધરવામાં આવી, પરંતુ હજુ પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આગળ પાર્કિંગની સમસ્યા મોખરે છે. જોરશોરથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી, હજુ પણ લોકો રસ્તા ઉપર પોતાના વાહનો પાર્ક કરતા દેખાઈ આવે છે, અને જેના કારણે જ અકસ્માતની સમસ્યા પણ વધુ ગઈ છે. જો ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક જે રીતે બધી જગ્યાઓ પર ખૂબ જ જોવા મળે છે, અને એ જ જે પાર્કિંગની સમસ્યા છે, જ્યારે વાહનો પાર્ક આડેધડ કરવામાં આવે
तो ट्राफिक नी समस्या वधती जती जोवा मळे छे। विस्तारोनी वात करीए तो हजु पण एवा घणा विस्तारो छे जे मेन रोड ने जोड़ता छे, एवा विस्तारो छे जे हाल पण खखड़ता ज हालत में जोवा मळी रह्या छे। आपणे एवा घणा विस्तारो जोवा मळशे, एवा घणा रोड जोवा मळशे जे खखड़ता ज हालत में छे, अने ए ज खखड़ता ज हालत में अकस्मातनी समस्यानो सौथी वधारे भय रह्यो छे। लोकसभानी चूंटणीनो माहोल छे त्यारे प्रजा द्वारा આવી ઘણી સમસ્યાઓ છે જેને હવે ઉગ્ર સ્વરૂપે એક અવાજ આપવામાં આવી રહ્યો છે। નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર તો કરવામાં આવી રહ્યા છે, પણ પ્રાથમિક સુવિધાઓનું શું જે પ્રજાને નથી મળતી, તો અગર આપ આપના વિસ્તારમાં કોઈ પ્રાથમિક સુવિધાથી વંચિત છો તો અમને કોલ કરીને જણાવો કે તમારા વિસ્તારમાં કઈ એવી સમસ્યા છે જે રજૂઆત કરવા છતાં પણ તંત્ર હાલમાં પણ આંખ આડા કાન કરી રહી છે। કોલ કરીને જણાવો તમારી સમસ્યા। સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણમાં આજનો આપણો મુદ્દો છે કે આપના વિસ્તારમાં શું સમસ્યા છે જે સાંસદ નથી જોઈ રહ્યા, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને સાંસદ બંને આંખ આડા કાન કરી રહ્યા છે। અમને કોલ કરીને જણાવો, આપનું મંતવ્ય જણાવો કે આપ આ મુદ્દાને લઈને શું મંતવ્ય ધરાવો છો। લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે આપનું જનતાનું મંતવ્ય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતું હોય છે, સૌથી મોખરે માનવામાં આવતું હોય છે। તો સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણમાં આજનો આપણો મુદ્દો છે, શું તમે કઈ સમસ્યાથી વંચિત છો, કઈ પ્રાથમિક સમસ્યા હજુ પણ તમારા વિસ્તારમાં નથી, વારંવાર તમારી લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં હજુ પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓની જ્યારે વાત કરવામાં આવે તો ઘણી બધી એવી સુવિધા છે, પીવાના પાણીની સુવિધા છે, રોડ રસ્તાની સુવિધા છે, ગટર લાઇનની સુવિધા છે, આ બધા જથી વંચિત કેટલાય વિસ્તારો જોવા મળી રહ્યા છે। સ્વચ્છતાની વાત કરવામાં આવે તો સ્વચ્છતા અભિયાન જોરશોરથી હાલમાં પણ ચાલુ છે, પરંતુ શહેરી વિસ્તારને છોડીને અગર ગામ વિસ્તારની વાત કરવામાં આવે તો સ્વચ્છતા અભિયાન ઉપર પણ અભાવ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે રોગચાળો ગામ વિસ્તારમાં ફેલાતો હોય છે અને તેનું મુખ્ય કારણ સ્વચ્છતા હોય છે, ત્યાં આગળ હાલમાં પણ સ્વચ્છતા ઉપર ભાર નથી આપવામાં આવતો। તો સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણ આજ આપણા મારું મંતવ્યમાં આજનો આ મુખ્ય મુદ્દો છે। આપ અમને જણાવો કે આપના વિસ્તારમાં આપ કઈ સમસ્યાથી પીડિત છો, કઈ પ્રાથમિક સમસ્યા છે હજુ પણ, કઈ પ્રાથમિક સુવિધા હજુ પણ આપના વિસ્તારમાં નથી આપવામાં આવી, વારંવાર આપના દ્વારા લેખિત મૌખિક તંત્ર કે સાંસદને જાણ કરવા છતાં પણ તેમના આંખ આડા કાન આવી રહ્યા છે। તો જૂનાગઢથી એક કોલર જોડાઈ ચૂક્યા છે, જે જણાવો કે શું સમસ્યા છે આપની, કઈ પ્રાથમિક સુવિધાથી હાલ આપ વંચિત છો, તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે, જણાવશો? જી બિલકુલ જણાવશો, હેલો, જી બિલકુલ જણાવશો શું સમસ્યા છે આપના વિસ્તારની? અમારે વિસ્તારની જરૂર સમસ્યા છે કે ખેડૂતો અને ભોપાઈમાં નિરાશા કરવે, જી જણાવો, અને જો જયારે પાક વીમા માં પાક વીમો નિષ્ફળ જોવા હતા, ક્રોપ કટિંગ કર્યું તો છતાંય એ પાક વીમો મળ્યો નથી, બરાબર જી, પછી જે ખેડૂત ફાટવી લેવાની હતી થોડી થોડી લઈ અને પછી એ બંધ કરી દીધી, તે માટી ખરીદી નથી શક્યા જો। તો આપના દ્વારા રજૂઆત કરવામાં આવી તંત્રને? તંત્રને તો રજૂઆત તંત્ર કોઈ સાંભળવા તૈયાર જ નથી, તો એમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? તેમના દ્વારા એ કાર્યવાહી ચાલુ છે, આગળ ચાલુ છે કાર્યવાહી, એ જવાબ આપવામાં આવ્યો। હાલ આપના દ્વારા હવે શું પગલા ભરવામાં આવશે અગર તેઓ નથી સાંભળતા તો? અમે યાર સેવ શું કરી શકવા નથી, તો ઓયો જાય ને આ આવે એમાં કઈ ફેર નથી કરવાનો। જી બિલકુલ આભાર। તો જે રીતે સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણના મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છીએ, ઘણી એવી પ્રાથમિક સુવિધાથી હજુ પણ કેટલાક વિસ્તારો વંચિત છે, તો આપને અમને જણાવો કે આપ કયા મુદ્દાને લઈને હાલ સમસ્યા ભોગવી રહ્યા છો, કયા આપના વિસ્તારમાં કઈ પ્રાથમિક સુવિધા હજુ પણ નથી મળી, તંત્ર યા સાંસદને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે। તો બીજા એક કોલર મિત્ર વડોદરાથી દિલીપભાઈ જોડાઈ ચૂક્યા છે, જે દિલીપભાઈ જણાવો આપ કયા વિસ્તારમાં રહો છો અને આપના વિસ્તારમાં કઈ પ્રાથમિક સુવિધાથી આપ વંચિત છો, તંત્રની રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આપની સમસ્યા નથી સાંભળવામાં આવી, જી? હેલો, જી બિલકુલ બોલો। હા, હવે હું વડોદરામાં રહું છું ને, અહીંનો જે ટોલ ફ્રી નંબર કોર્પોરેશનનો ચાલે છે એના ઉપર હું અવારનવાર એક જાગૃત નાગરિક તરીકે મારી ફરિયાદો આપું છું
છતાંય એ લોકો બસ આપની કમ્પ્લેન પ્રોસેસમાં કરીને આજે બે ત્રણ ત્રણ મહિના અગાઉની મારી કેટલી અલગ અલગ ફરિયાદો છે, કોઈ પણ જાતનું એનો ધ્યાન ઉપર લેવામાં આવતું નથી કે એક પણ સમસ્યા સોલ્વ થતી નથી. ખાલી એમના વિજિલન્સ વાળા ફોન કરીને પૂછી લે કે ભાઈ તમારી ફરિયાદમાં શું થયું, તો હું કહું છું ભાઈ હજુ એઝ ઇટ ઇઝ પડ્યું છે, બસ પછી એનું કોઈ નિરાકરણ આવતું નથી. આવા હું બે થી ત્રણ દાખલા હાલમાં પણ આપી શકું એમ છું. જાન્યુઆરી મહિનાથી મારી ફરિયાદ એમને પડી રહી છે ને કોઈ જાતનો નિકાલ થયો નથી, ને હું ફોટા સાથે પણ એ નંબર ઉપર પેલા મોકલું છું, છતાં કોઈ કમ્પ્લેન સોલ્વ થતી નથી. તો પછી આવા ટોલ ફ્રી નંબર બનાવીને એ ફરિયાદોનું નિરાકરણ ના આવતું હોય તો એનો મતલબ શું છે? આ મારી ફરિયાદ છે. જી બિલકુલ, એમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે જયારે તમે રજૂઆત કરવા ગયા? તો કરીએ તો કે તમારી ફરિયાદને અમે રિમાઇન્ડર કરી દઈએ છીએ, ડેઈલી રિમાઇન્ડર લખે છે ને કોઈ જાતનું એનું નિરાકરણ આવતું નથી. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતે સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણના મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છે, ઘણી એવી સુવિધાઓ છે જે હજુ પણ કેટલાક વિસ્તારોને નથી મળી. હેલો. જી બિલકુલ જણાવો. જી બિલકુલ જણાવો, શું મંતવ્ય રાખો છો આપ સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણને લઈને? હેલો, હા સુરેન્દ્રનગરથી બોલું છું. જી બોલો. હા સુરેન્દ્રનગર થી બોલું છું. આ પાણી ની તકલીફ છે, પાણી માં ઘણી વાર રજૂઆત કરી પણ પાણી નો અલર્ટ નથી કરતા. આપ ક્યાં આગળી કયા વિસ્તાર માં રહો છો? સુરેન્દ્રનગર વડવાણી. તો આપ કેટલી વખત આપ રજૂઆત કરી શક્યા છો આ પાણી મુદ્દે? પાણી મુદ્દે ચાર, અમારે તો એક બેન ની બાજુ નોકરી કરે છે એટલે ચાર પાંચ દિવસે જાય જ છે ઓફિસે. પણ એ લોકો કે આ નવી લાઈન આવી જશે, નવી લાઈન આવી જશે, લાઈન નાખતા નથી કે નથી રોડ બનાવશે. અમારા મંજૂર થઈ ગયા એટલું કે, પણ કદી રોડ 12 મહિના થઈ ગયા હમણાં. જી બિલકુલ, આપની શું પાણીને લઈને બીજું કોઈ સુવિધા તેમના દ્વારા આપવામાં આવી છે તંત્ર દ્વારા? નહીં, બીજું તો કઈ સુવિધા જ નથી. તમારે મેઇન ગણપતિ પાછળનો રસ્તો છે રોડ, એ રોડ નથી બનતો નથી, ગલીમાં નથી, પાણીના ઠેકાણા નથી પડતા. કેટલા સમયથી આપ આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છો? પાણી માટે તો ઘણા સમયથી રજૂઆત કરવી જ છે અને રજૂઆત ચાલુ જ છે, પણ તોય લાઈન તો આ લોકો નાખતા જ નથી. જી બિલકુલ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે જનતા પોતાનો પોકાર સંભળાવી રહી છે કે હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા પણ એટલી જ છે, રસ્તાની સમસ્યા પણ એટલી જ છે. તો જે રીતે આજનો આપણો મુખ્ય મુદ્દો છે સમસ્યા ભ્રષ્ટાચાર અને નિરાજકારણ, લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આજે પ્રશ્ન છે સમસ્યા અને ભ્રષ્ટાચાર. રોડ રસ્તાની વાત કરવામાં આવે તો રોડ રસ્તાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થતો જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રોડ રસ્તા કામનું રિપેરિંગ કામ તો કરવામાં આવે છે, પરંતુ તેના કામમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. નવા રોડ રસ્તા બની તો છે, પરંતુ એક મહિનાની અંદર જ એ રોડની હાલત ખખડધજ થઈ જતી હોય છે અને તેના જ લીધે અકસ્માતની સંખ્યામાં પણ વધારો જોવા મળતો હોય છે. તો એક કોલર મિત્ર જામનગરથી જોડાઈ ચૂક્યા છે. જી સ્વાગત છે આપણું મંતવ્ય ન્યૂઝમાં. સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણને લઈને આપ શું મંતવ્ય રાખો છો? જી એ મારું મંતવ્ય એ છે, હું સેટેલાઇટ વિસ્તારમાં રહું છું, રણજીત સાગર રોડમાં જયસુખભાઈ બોલું છું. આ ભાજપ વાળા મારા બધા મત લેવાથી મોટી મોટી વાતો કરે છે, અહીં અમારા એરિયામાં છેલ્લા 8 મહિના થયા 70-80 લાઈટો બંધ, જે રજૂઆત કરી કરી કરીને મરી ગયા. મારા બધા કોઈ જવાબ જ નથી દેતા. હવે અમારે કમિશનર ને કીધું, બધા અધિકારીઓ કીધું, કોઈ જવાબ દેતા નથી. વિકાસ વિકાસ વિકાસ, આમાં વિકાસ અમારા એરિયામાં આવો તો ખબર પડે કેવો વિકાસ છે. અહીં કોઠણ કોઠણ ના ખાડા છે. જી આભાર આપનો જોડાવા બદલ. તો જે રીતે સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણનો આજે આપણે મુદ્દો લીધો છે, મહત્વનું કહી શકાય લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર આરંભી દેવામાં આવ્યો છે અને ત્યારે જ લોકો તેમનો પોકાર સંભળાવી રહ્યા છે. તેમની પ્રાથમિક સુવિધા જે વિસ્તારમાં નથી આપવામાં આવતી.
તો દર્શક મિત્રો, સમસ્યા ભ્રષ્ટાચાર અને રાજકારણ. સમસ્યા એ જ હોય કે પ્રાથમિક સુવિધાઓથી હજુ પણ કેટલાક વિસ્તારો વંચિત છે અને રોડ રસ્તાના કામમાં હજુ પણ ભ્રષ્ટાચાર કરતા આવ્યા છે અને થતો રહ્યો છે. તો ફરી એક વખત આવા જ વિશેષ મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.